विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 गुजराती तो आज आपणे एक रिविजन वीडियो निहाळवानो छे। तमे अगाउ प्रकरण नंबर 7 देशभक्त जगदूसा आ प्रकरण तमे शीखी गया छो, तो ए प्रकरण माटे आपणे आज रिविजन वीडियो तमने मोकलवामां आवशे अने त्यारबाद आज प्रकरण टेस्ट लेवामां आवशे। तो तमारे आ वीडियो बराबर व्यवस्थित निहाळवानुं छे, त्यारबाद तमारे टेस्ट पेपर लखीने मोकलवानुं छे। तो विद्यार्थी मित्रों, आ टेस्ट आपणे कुल 25 गुणनो रहेशे, जे अलग अलग 5 प्रश्नोमां डिवाइड करवामां आवेलो छे। तो आओ आपणे आ टेस्टनी आ रिविजनना वीडियोनी शरूआत करीए। प्रश्न नंबर 1 जोईए आपणे। તે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો એવા વિકલ્પો આપણે પ્રશ્ન નંબર 1માં 5 ગુણના પૂછવાના છે, તો આપણે સાચો જવાબ આપણે અહીંયા ચોરસ બોક્સમાં લખવાનો છે। તેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે રાજાનું નામ શું હતું। ઓપ્શન એ છે વિશળદેવ, વીરભદ્રસિંહ, કૃષ્ણકુમારસિંહ કે સયાજીરાવ ગાયકવાડ। तो राजानुं नाम शुं हतुं, तो ऑप्शन ए जवाब आवशे विशळदेव। एटले साचो जवाब छे ऑप्शन ए विशळदेव, बराबर छे। चलो हवे आपणे प्रश्न नंबर 2 जोईए। राजा विशळदेव कया शहेरना राजा हता। ऑप्शन ए वडोदरा, ऑप्शन बी पाटण, ऑप्शन सी जामनगर के ऑप्शन डी ग्वालियर। तो साचो जवाब कयो आवशे पाटण। कयो जवाब आवशे के
તે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ભરવાની છે જે તમારે 5 ગુણમાં પૂછવાની છે બરાબર છે ચલો એની અંદર આપણે પહેલા પહેલું તો કૌંસમાં શબ્દો આપેલા છે એ કૌંસના શબ્દનો ઉપયોગ કરીને નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે તો આપણે જોઈએ કયા કયા શબ્દો આપેલા છે પાનખર કાળવાણી તાંબા પતરું અનાજ પાઘડી જયઘોષ અને કોટવાળ આટલા 7 શબ્દો આપેલા છે અને જે 7 ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે એટલે આપણે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા ભરવાની છે ચલો આપણે શરૂઆત કરીશું પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ કે વિજયનો પોકાર વિજયનો પોકાર તો આમાંથી કયો શબ્દ એના માટે લાગુ પડે છે શું કહેવાય વિજયનો પોકાર તો એને કહેવાશે જયઘોષ શું કહેવાશે જયઘોષ એટલે આપણે લખીશું પહેલી ખાલી જગ્યામાં શું આવશે જયઘોષ વિજયનો પોકાર એટલે શું કહેવાશે જયઘોષ બરાબર છે ચલો ત્યારબાદ બીજી ખાલી જગ્યા આપણે જોઈએ ખાલી જગ્યામાં પાંદડા ફરે તેમ ફરે છે તેમાં શું આવશે પાનખર બરાબર છે પાનખર ઋતુમાં જેમ પાંદડા ખરે તેમ તે ખરે છે એટલે પાનખર ઋતુમાં પાંદડા ખરે છે એટલે સાચો જવાબ શું આવશે અહીંયા પાનખર ચલો ત્યારબાદ આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ ત્રીજા માણસના હાથમાં પણ ખાલી જગ્યા છે ત્રીજા માણસના હાથમાં પણ ખાલી જગ્યા છે શું છે ત્રીજા માણસના હાથમાં તો તાંબા પતરું છે શું છે તાંબા પતરું એટલે આપણે જવાબ લખવાનું છે તાંબા પતરું બરાબર છે ચલો સરસ હવે આગળ આપણે જોઈએ ચોથી ખાલી જગ્યા જોઈએ આપણે તો શું છે કિલ્લાનો રક્ષક જે કિલ્લો સાચવે એની રક્ષા કરે કિલ્લાનો રક્ષક અને પોલીસ સમર્થન કોણ છે પોલીસ સમર્થન તો એના માટે કયો શબ્દ વાપર્યો છે અહીંયા તો એના માટે કયો શબ્દ વાપરે છે કોટવાલ શું કહેવાય એને કોટવાલ તો આપણે અહીંયા લખવાનું કોટવાલ બરાબર છે ઓકે ચલો ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા આપણે જોઈએ એ તો ગરીબોનું ખાલી જગ્યા છે શું છે ગરીબોનું તો અહીંયા આપણે જો વિકલ્પોમાંથી જો અહીંયા શું છે ગરીબોનું તો ગરીબોનું શું છે અનાજ છે શું છે અનાજ એટલે એ તો ગરીબોનું અનાજ અનાજ છે બરાબર છે ચલો ત્યારબાદ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે કે રાજ જોશીના માથે પંડિત સહી ખાલી જગ્યા શોભે છે માથે શું શોભે છે પંડિત સહી શું આવશે પાઘડી આવશે માથે પંડિત સહી શું શોભે છે પાઘડી શોભે છે એટલે આપણે અહીંયા લખવાનું છે પાઘડી એટલે માથે પંડિત સહી પાઘડી શોભે છે બરાબર છે ઓકે ચલો ત્યારબાદ આપણે છેલ્લી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ જતી નથી ખાલી જગ્યા ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી તો એના માટે કયો શબ્દ આવશે કાળવાણી કયો શબ્દ આવશે કાળવાણી બરાબર એટલે આપણે લખીશું કાળવાણી 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 ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2માં વિકલ્પો જોયા હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીશું તો પ્રશ્ન નંબર 3માં શું છે તો નીચેના પ્રશ્નમાં એક એક વાક્યમાં ઉત્તર લખો જે એમાંથી આપણે 5 પ્રશ્નો આપણે પૂછવાના છે દરેકના એક ગુણ છે તો એવા થોડા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે તો આપણે સૌ પ્રથમ જોઈએ પહેલો પ્રશ્ન કે રાજા વિસર્જનના દરબારમાં કેવું વાતાવરણ સર્જાયું હતું તો રાજા વિસર્જનના દરબારમાં જાણે નિરાશાની ઘેરી ફરી ગઈ હોય નિરાશાની ઘેરી છાઈ ગઈ હોય એવું વાતાવરણ કે રાજા વિસર્જનના દરબારમાં તે જોવા મળ્યું હતું બરાબર છે ફરી એકવાર આપણે જોઈએ કે નિરાશાની ઘેરી છાયા
आजूबाजू वातावरण में फरी वड़ी गयु तेव वातावरण राजा विसरदेव दरबार में जोवा मळ्यु। त्यारबाद बीजो प्रश्न आप जोईए कि राजा ने सामने बैठेला राजजोशी शू करी रहा था। तो राजा ने सामने बैठेला राजजोशी ए टीपू खोली बैठा था अने आंकड़ा वेड़े ये आंकड़ा गणता था। बराबर से याद रहे जो राजा ने सामने बैठेला राजजोशी शू करी रहा था। तो राजा ने सामने बैठेला राजजोशी ए टीपू खोली बैठा था अने पोताना आंकड़ा वेड़े पोते आंकड़ा गणी रहा था। त्यारबाद आप तीजो प्रश्न जोईए जोश जोता जोशीए सो जवाब आप्यो। तो जोश जोता जोशीए जवाब आप्यो के काळवाणी उच्चारता मारी जीभ केम कपाई जती नथी। शू जवाब आप्यो के काळवाणी उच्चारता मारी जीभ केम कपाई जती नथी एवो जवाब आप्यो। त्यारबाद प्रश्न नंबर चार जोईए दुकाळमां लोको कई रीते भूखी मरता हता। तो दुकाळमां લોકો એ આપણે જોઈએ તો પાન ખરે તેમ મળતા હતા એટલે એક પછી મૃત્યુ એક પછી એક વ્યક્તિ મૃત્યુ પામતા હતા એટલે દુકાળમાં લોકો જેમ પાન ખરે તેમ લોકો મળતા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રાજા સેને પોતાનો રાજધર્મ માને છે। તો દુકાળના સમયમાં પ્રજાને ટકાવી રાખવી દુકાળના સમયમાં પ્રજાને જીવાડવી એ રાજા એ પોતે રાજધર્મ માને છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે રાજા પોતાની રાજની પ્રજાની ખાતર શું કરવા તૈયાર હતા। તો રાજા પોતાની રાજની પ્રજા માટે એ જેની પાસે અનાજ હતું એવા જંતુ સામે કર ધરવા માટે તૈયાર હતા અને તેમની પાસેથી અનાજ લઈને તેમણે એક એક દાણો મોતીની જેમ આપવા માટે પણ તૈયાર હતા। યાદ રાખજો ફરી એક વાર આપણે જોઈએ કે રાજા પોતાની રાજની પ્રજાની ખાતર શું કરવા માટે તૈયાર હતા। તો રાજા પોતાની રાજની પ્રજા માટે અન્નદાતા પાસેથી એટલે કે દેશભક્ત જગદુષા માટે એ કર ધરવા માટે તૈયાર હતા અને જે લીધેલું અનાજ લીધેલા અનાજનો એક એક દાણો મોતીની જેમ આપવા માટે પણ તૈયાર હતા। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે રાજા વિસર્જનો ક્યારે નિશ્ચિત થઈ ગયા। તો જ્યારે દેશભક્ત જગદુષાએ કહ્યું કે આ અનાજને 40 વખાડો આ ભૂખી પ્રજા માટે છે તો આ સાંભળીને રાજા વિસર્જનો એ નિશ્ચિત થઈ ગયા। ફરી એકવાર જોઈએ કે રાજા વિસર્જનો ક્યારે નિશ્ચિત થઈ ગયા। તો જ્યારે અમને ખબર પડી કે આ દેશભક્ત જગદુષાની આ 40 વઘારો એ ભૂખી પ્રજાની છે એટલે કે આ પ્રજાની વઘારો છે તો એ સાંભળીને રાજા વિસર્જનો એ નિશ્ચિત થઈ ગયા। ત્યારબાદ આગળ જોઈએ આપણે કે પાન ખરે કેમ ખરું તો અર્ધ જણાવો। તો પાન ખરે કેમ ખરું એટલે એક પછી એક માનવીના મૃત્યુ થવા એનો અર્થ એક પછી એક માનવીના મૃત્યુ થવા એનો અર્થ એવો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી એકવાર આપણે જોઈએ
કે જોશી કાળવાણી ઉચ્ચારતા શા માટે ખચકાય છે? તો જોશી જ્યારે ટીપડો લઈને બેઠા હતા અને પોતાના આંગળાના વેડે એ આંકડા ગણતા હતા ત્યારે તેમાં જોયું તો આ વર્ષે વરસાદ આવવાનો નથી, તો એ વાત રાજા આગળ કેવી રીતે રજૂઆત કરવી તેને વિમાસણમાં પડી ગયા હતા. એટલા માટે જોશી એ કાળવાણી ઉચ્ચારતા ખચકાતા હતા. બરાબર છે. ચલો હવે આપણે આગળનો બીજો પ્રશ્ન જોઈએ. રાજાએ જગદુશાને શા માટે તેડાવ્યા? તો રાજાએ જગદુશાને એટલા માટે તેડાવ્યા કે પોતાના રાજદરબારમાં એ દુકાળ પડી રહ્યો હતો, પ્રજાને કે ખાવાનું મળતું નહોતું, પ્રજાની બૂમો સાંભળીને રાજાનું હૃદય ધ્રવી ઉઠ્યું હતું કે મને બચાવો, મને ખાવાનું આપો, અમને જીવાડો. આવી બૂમોના લીધે એ રાજાનું હૃદય ધ્રવી ઉઠ્યું હતું. એટલા માટે પોતાની પ્રજાને મદદ કરવા માટે એ રાજાએ એ જગદુશાને તેડાવ્યા હતા. બરાબર છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે રાજાએ જગદુશાને શા માટે તેડાવ્યા હતા. તો રાજાના રાજદરબારમાં એ ભયંકર દુકાળ પડ્યો હતો. એ દુકાળના કારણે રાજ્યની પ્રજા ભૂખે મળતી હતી. મને બચાવો, મને જીવાડો, અમને ખાવાનું આપો એવી ઉમાબૂમ એ રાજાને સાંભળવા મળી ત્યારે રાજાનું હૃદય દ્રવી ઉઠ્યું. એટલે રાજાને કંઈક થયું કે હવે આપણે શેઠ જગદુશા પાસે કંઈક આપણે મદદ માંગીએ. એટલા માટે રાજાએ એ શેઠ જગદુશાને તેડાવ્યા હતા. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે તાંબા પતરા પરના લેખમાં શું લખેલું હતું? તો તાંબા પતરાના લેખમાં લખેલું હતું કે આ વખાર કચ્છના શેઠ સોદાગર એ જગદુશાની વખાર છે, પરંતુ આ વખારના દાણા એટલે કે આ વખારનું અનાજ એ માત્ર ને માત્ર રાજ્યમાં વસતા ગરીબ પ્રજાનું છે. એ અનાજના દાણામાં શેઠ જગદુશાનો કોઈ અધિકાર નથી. આવી રીતે પોતે તાંબાના પતરા પર લખાણ કરાવ્યું હતું. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે તાંબાના પતરા પરના લેખમાં શું લખેલું હતું? તો તાંબાના પતરા લેખમાં લખેલું હતું કે આ વખાર એ જગદુશાની છે, પરંતુ આ વખારના અનાજ પર અધિકાર એ રાજ્યમાં વસતી માત્ર પ્રજાનો અધિકાર છે. આ અનાજ પર જગદુશાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. તો રાજા જગદુશા પાસે એ અનાજની 40 વખાર હતી. એમણે દુકાનના સમયની અંદર એ પ્રજા માટે ખુલ્લી મૂકી હતી. તો આવી રીતે આપણે શેઠ જગદુશાની ઉદારતા પણ જોઈ શકાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે આ નાટકમાં તમને કયું પાત્ર ગમ્યું, શા માટે? તો આ નાટકમાં અમને કયું પાત્ર ગમ્યું છે? તો આ નાટકમાં અમને દેશભક્ત જગદુશાનું પાત્ર ગમ્યું, સાથે સાથે રાજાનું પણ પાત્ર ગમ્યું. કારણ કે દેશભક્ત જગદુશાની આપણે ઉદારતા જોઈ કે જ્યારે રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે એ પ્રજાને બચાવવા માટે પોતાની પાસે 40 વખારો અનાજની હતી. એ 40 અનાજની વખારો પ્રજા માટે ખુલ્લી મૂકી અને પ્રજાને એ દુકાળમાંથી અમને બચાવી. સાથે સાથે રાજાને પણ પ્રજા પ્રત્યે કેવો વાત્સલ્ય ભાવ હતો કે રાજા પોતાની પ્રજાને બચાવવા માટે એ જગદુશાને કરગરવા માટે પણ તૈયાર થયા હતા. અને જે કંઈ અનાજ લીધું એ એક એક દાણો અમે તમને પાછો આપીશું. એ રીતે રાજાને પણ પોતાની પ્રજા બચાવવા માટે પોતે રાજધર્મ એ યોગ્ય રીતે નિભાવ્યો હતો. તો આ રીતે આ નાટકમાં રાજાનો પ્રજા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ અને શેઠ જગદુશાની એ પ્રજા પ્રત્યે ઉદારતા આપણને આ નાટકમાં જોવા મળે છે. એટલે કે આ નાટકમાં રાજાનું પાત્ર અને જગદુશાનું પાત્ર એ બંને પાત્ર એ અમને ગમ્યા છે. ચલો ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર આપણે જોઈએ 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. દરેકના 3 ગુણ છે. બરાબર છે. 3 ગુણના પ્રશ્નો છે એટલે આપણે 3-4 વાક્યોમાં એનો ઉત્તર આપવાના છે. વેરી શોર્ટ આઉટ આપણે કરવાનું નથી. બરાબર છે. ચલો આપણે હવે પહેલો પ્રશ્ન જોઈશું કે આ નાટકમાં પ્રગટતો દુષ્કાળનું ચિત્ર આવ્યો. તો ગુજરાતમાં જ્યારે છેલ્લા 3 વર્ષથી દુકાળ પડી રહ્યો હોય છે
त्यारे गुजरात में गुजरात की प्रजा मने बचाओ अमने खावानुं आपो अमने जीवाड़ो एवी गुमाबूम साथे राजानुं जे हृदय छे राजानुं हृदय द्रव्य उठे छे। राजाने प्रजा प्रत्ये घणी बधी दया आवे छे अने राजा एने पोते प्रजा प्रत्येनो धर्म पण पोते अपनावे छे। आपणे जोईए तो दुष्काळनी अंदर जे बाप होय ए पोता दीकरा पासेथी पण रोटलानो बचकु मेळवा माटे पोते प्रयत्न करता होय छे। अने एवी परिस्थिति अंदर आपणे जोईए तो दुकाळनी अंदर आपणे पहेला पहेलू आगळ ए वात करी के अनाज माटे मां बाप ए पोताना छोकराने पण वेची देता होय छे अने ए भूखमराની અંદર એક પછી એક લોકો મૃત્યુ પામ્યા હતા। તો એવા દુકાળની અંદર ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ એ રાજ દરબારમાં એ જોવા મળી હતી। ત્યારબાદ સિંધ મેવાડા કાશી કંદહાર સુધી આ દુકાળની પરિસ્થિતિ એ ત્યાં આગળ જોવા મળી હતી। તો પાનખરમાં પણ જેમ જેમ પાંદડા ખરે તેમ લોકો મૃત્યુ પામ્યા હતા કારણ કે આ દુષ્કાળની અંદર લોકોને એ જમવાનું કે ખાવાનું કંઈ મળ્યું ન હતું અને પિતા પણ પોતાના પુત્ર પાસેથી અનાજ હોય કંઈક જમવાનું મળ્યું તો છીનવી લે અને પોતાના છોકરાને વેચીને પણ પોતે આ રીતે એ પોતાની ભૂખ સંતોષતા હતા। તો આ નાટકમાં આ રીતે દુષ્કાળનું ચિત્ર આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ। રાજા વિષ્ણુદેવે જગદુષ આગળ પોતાની સી વ્યથા રજૂ કરી। તો રાજા વિષ્ણુદેવે જ્યારે શેઠ જગદુષાને ટેડાવે છે ત્યારે રાજા વિષ્ણુદેવ એ શેઠ જગદુષાને વાત કરે છે કે અમારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી એ ભયંકર દુકાળ પડ્યો છે અને રાજ્યની પ્રજા એ પોતે ભૂખે મરે છે અને મને ખાવાનું આપો બચાવો બચાવો અમને જીવાડો ત્યાં સુધીની ગુમો એ રાજાએ પોતાના રાજાએ સાંભળી હતી અને એ વ્યથા પોતે જગદુષા આગળ પોતે વ્યક્ત કરે છે અને એ રાજા દેશભક્ત જગદુષાને વાત કરે છે કે અમને આ પરિસ્થિતિમાંથી ઉગારો કાં તો અમને આ પરિસ્થિતિમાંથી કંઈક બચવાના ઉપાયો બતાવો। તો રાજા વિષ્ણુદેવ એક કચ્છના શેઠ સોદાગર આ દેશભક્ત જગદુષાને પોતે આવી રીતે પોતાની વ્યથા રજૂ કરે છે। ચલો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ છે કે રાજા વિષ્ણુદેવ જગદુષા આગળ પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે। તો આપણે આ પ્રશ્ન જોઈએ કે રાજા વિષ્ણુદેવે જગદુષા આગળ પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરી એનો આપણે જવાબ મેળવ્યો બરાબર છે। ત્યારબાદ આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે શેઠ જગદુષાના દિલની ઉદારતાનું વર્ણન કરો। શેઠ જગદુષાના દિલની ઉદારતાનું વર્ણન કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ નાટકની અંદર શેઠ જગદુષાનું જે પાત્ર છે એ ખરેખર ઉદાર છે। એમણે એમની પાસેથી પોતાની 40 વખારો જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે એ દુષ્કાળમાં પ્રજા માટે એમણે ખુલ્લી મૂકી હતી અને એ દુષ્કાળમાં પ્રજાને બચાવી હતી પ્રજાનું રક્ષણ કર્યું હતું। તો રાજા પણ જોઈએ તો રાજાએ પોતાના પ્રજા પ્રત્યે રાજધર્મ નિભાવ્યો અને દેશભક્ત જગદુષાએ એક ધર્મનું કાર્ય કર્યું। એમણે પોતાના વખારોના તાંબાપત્ર પર લખાવ્યું હતું કે આ વખાર જગદુષાની છે પરંતુ આ વખારમાં રહેલા અનાજ એટલે કે અનાજના એક એક દાણા પર રાજ્યમાં વસતી પ્રજાનો અધિકાર છે। તો ખરેખર એમણે રાજ્યમાં જે ભયંકર દુષ્કાળ વ્યાપ્યો હતો અને ભૂખમરાની જેમ એક પછી એક એ દુકાળમાં લોકો મૃત્યુ પામતા હતા તો આ બધી પ્રજાને પોતે પોતાના વખારનું સમગ્ર અનાજ આપીને આ રીતે પ્રજાને એમણે બચાવી હતી અને પ્રજાનું રક્ષણ કર્યું હતું। જ્યારે રાજા વિષ્ણુદેવે એ જ્યારે દેશભક્ત જગદુષા પાસે એમણે મદદ માગી ત્યારે પણ પોતે પોતાના વખારો આપી દેવા માટે પોતે તૈયાર થયા અને બીજી પણ મદદ કરવા માટે પોતે તૈયાર થયા। તો જગદુષાના દિલની ઉદારતા આપણે આ નાટકમાં જોઈ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને આ રીતે પુનરાવર્તન વિડીયો આપણે અહીંયા પૂર્ણ થાય છે અને તમને અનાદરનું ટેસ્ટ પેપર તમને મોકલવામાં આવશે। તો તમને જ્યારે ટેસ્ટ પેપર મોકલવામાં આવે ત્યારે વ્યવસ્થિત સારા અક્ષરે સાચા જવાબો સાથે તમારે ટેસ્ટ પેપર લખીને મોકલવાનું છે અને આ કોરોનાની મહામારીમાં આપનો પરિવાર સુરક્ષિત રહે આપણા ઘરના બધા સભ્યો પણ સુરક્ષિત રહે એ જ શાળા પરિવાર તરફથી અભ્યર્થના। જય હિન્દ જય ભારત।